नमस्ते बाळ मित्रों, आजना आ बाळ बगीचामां भाग एक मां आप सर्वनुं स्वागत छे। आजे आपणे ओरिगामी अंतर्गत शीखीशुं पेपर फ्रॉग, एटले के कागळनो देडको। अने कागळनो देडको बहु सरस कूदका पण मारे छे। तो सौथी पहेला एक कागळ आ रीते लई एने तमारे लंबचोरस बनावानो छे। अने एटला माटे तमे एकदम आ रीते बे फोल्ड वाळी लो, जेम तमे विमानमां करो छो एम ज। હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ પટ્ટી વધારાની છે, જેને આપણે કાઢવી છે। આ પટ્ટીને તમે આ રીતે કરી કાતરથી પણ કાપી શકો, પણ આપણે ઓછામાં ઓછા સાધનોમાં આ કળા હસ્તગત કરવાની છે, એટલે હું અહીં કાતરનો ઉપયોગ નથી કરતો। એને બરાબર છે આ રીતે વાળી અને એકદમ ધીરજપૂર્વક અહીંથી છે હું તોડી લઉં છું। તો આપ જોઈ શકો છો કે જરા પણ ક્રીઝ પડ્યા વગર કાગળ છે એ એકદમ આસાનીથી એ ફાટે છે। તો આ ક્રીઝ પાડ્યા બાદ હવે આ ક્રીઝ ખોલી નાખીએ અને એનથી ઉલટી ક્રીઝ, એટલે કે આ બાજુ છે એ અહીંયા બિંદુ સાથે છેડો મેળવી દો। મિત્રો, ઓરિગામીમાં છેડા એટલે કે ખૂણા મેળવવાનું ખૂબ મહત્વ હોય છે, જેથી કરીને આ ખૂણા બરાબર મેળવજો। હવે તમે જ્યારે કાગળ ખોલશો ત્યારે આ રીતે તમને બે ચોકડીઓ દેખાશે। પેલી ચોકડીને એકદમ ધીરજપૂર્વક આ રીતે કરી અને એકદમ અંદરની સાઈડ વાળી તમારે સમોસા જેવો આકાર આ રીતે બનાવવાનો છે। નીચેની આ બે ભાગ છે અંદર જતા રહેવા જોઈએ અને ઉપરના બે ભાગ ખુલ્લા રહેવા જોઈએ। તો આ રીતે પહેલું સમોસું તૈયાર કર્યા બાદ એવું જ સામેની સાઈડ પણ તમારે સમોસું છે બનાવી લેવાનું છે। આવા ત્રિકોણ આકાર થઈ જાય એટલે એને આ રીતે છે એ આમ નીચે મૂકીને બરાબર દબાવી લેવાનું છે। હવે બરાબર બાળ મિત્રો જોજો, હું તમારી સામે રાખીને કરું છું જેથી કરીને તમને વધુ ખ્યાલ આવે। પેલી ક્રીઝ આ બંનેની છે એ આ રીતે પાડી દો, જેથી કરીને દેડકાનું મોઢું તૈયાર થવા લાગશે। હવે અહીં ખાસ જુઓ, આ ભાગ છે એ આખો આમ વાળી દો અને ક્રીઝ પાડી દો। આ રીતે ક્રીઝ પાડ્યા બાદ તમે જોશો કે અહીંયા બે ખૂણા છે। આ બે ખૂણાને અંદરથી ખોલી અને આ બે ભાગ તમારે અંદર જવા દેવાના છે। આ કામ થોડુંક ધીરજ માંગી લેવું છે, એકદમ નિરાતે કરજો। જરૂર પડે તો તમારા મમ્મી પપ્પાની મદદ પણ લઈ શકો છો। બીજો ભાગ પણ ખોલી અને એની અંદર છે એ આ છેડો આ જવા દેવાનો છે અને આ બરાબર આ રીતે તમારે દેડકો તૈયાર કરવાનો છે। હવે બરાબર ભાગ વાળી આ રીતે દેડકાને આમ ઊંધો કરો। ઊંધો કર્યા બાદ એક પગ આ રીતે વાળો શાંતિથી અને બીજો પગ છે એ આ રીતે વાળો। હવે તમે જોઈ શકો છો કે દેડકાના આગળના પગ છે એ સરસ રીતે તૈયાર થઈ ગયા છે, પણ આ દેડકો હજી હાલતો નથી। તો તેને ચાલતો કરવા માટે આપણે છે બહુ ધીરજપૂર્વક તમે જોજો। આ સ્ટેપ કદાચ સૌથી તમને અઘરું લાગશે, પણ તમારા મમ્મી પપ્પા સાથે કરજો। આ સ્ટેપમાં એકવાર આમ વાળી અને એકવાર આમ વાળવાની છે, એટલે ટૂંકમાં બે ફોલ્ડ વાળવાના છે અને પછી એ પટ્ટીને છે બરાબર પ્રેસ કરી દેવાની છે। હવે તમે ધારો તો આ દેડકામાં સરસ મજાના અહીંયા રંગ સ્કેચપેનથી પૂરી શકો છો, અને તમને રંગ ન પૂરવા હોય તો આ દેડકો તમારો તૈયાર છે, કે જે જુઓ બાળ દોસ્તો એ જમ્પ પણ કરશે। તો આ રીતે ઓરિગામી કળામાં આ પેપર ફ્રોગ છે એ કહેવામાં આવે છે। તો તમે પણ આવો દેડકો બનાવીને એની સાથે સેલ્ફી લઈ અને અમને મોકલશો ને? તો હવે પછી બીજા ભાગમાં શીખીશું બીજી કળા। નમસ્કાર।